સાચું બોલો, ઓવર બાગમાં બે ભાઈ અલગ અલગ ફ્લેટમાં રહેતા હો તો આખા દિવસમાં ફોન ચાર વખત થાય, રૂબરૂ એક વખત મળવાનું થાય. જલ્દી હાકે ના ઘડિયાળ દોડે છે. આખો નિયમ તમને જો કેવા નિયમ આપવા પડે છે. તમે રોજ પૂજા કરો ભગવાનની, એવો નિયમ નથી આપતો. તમે બે ભાઈ જુદા રહેતા હો, ગોહર બાગમાં રહેતા હો તો આખા દિવસમાં બે ભાઈ રૂબરૂ મળવાનું, એવો નિયમ આપો. તમને મારે નહીં, અમે જો બે સમુદાયના અલગ અલગ માર્ગમાં છે, તમને એવું લાગે ખરું? તમને હું કહું છું, અમને છે ને કહેતા પણ શરમ આવે કે બે સમુદાય જુદા છે. અમે આવું કહીએ ને તમને જુદા જુદા વિચારો આવે. અમે જુદા છીએ જ નહીં, સગા બે ભાઈ ની જેમ અમે રહીએ. આજે મારે કદાચ મુંબઈ બાજુ જવું હોય પણ મારે સહાયની જરૂર હોય તો આ મહાત્મા મારી સાથે જોડાય. અને જોડાય એટલે કેવા જોડાય? કારણ કે શિષ્ય હોય ગુરુના. મારે મને નહીં પૂછવાનું સાતા ની અંદર કરવો છે કે નહીં, સવારે જવું છે કે નહીં. આપે કહેવાનું સાંજે ત્યાં છે, આપે દેવાનું સવારે અહીંયા રહેવાનું છે. આ ઘણી વખત સગો બાપ પણ દીકરાને કહેતા પેલા લાખ વાર વિચાર કરતો હોય છે, કરે છે કે નથી કરતા? કહું કે ના કહું? કે ના કે થોકડું ચડી જશે તો, હામાં જવાબ આપી દેશે તો. કોઈ જાતના ભોઈના નથી, કોઈ જાતના બીજા સંબંધી, પણ લાગણી નથી. બે ભાઈ આખા દિવસમાં એક વાર ભેગા નથી. ગામમાં ને ગામમાં મા બાપ હોય ને આપણે જુદા રહેતા હોય, આખો પરિવાર એ મા બાપને પગે પડવા ના જાય. હું તો મારા મા બાપના પ્રવચનમાં ઘણી વાર કહું છું, એકવાર નિરાશ્રમ લઈ જાઓ તો ચાલશે, પણ તમારા મા બાપ જે ઘરમાં રહે છે ને એ ઘરમાં તમારા પરિવાર સાથે પગે પડવા લઈ જાઓ તો નહીં ચાલે. નિરાશ્રમ જતા તમને શીખવ્યું પણ, જન્મીને સીધા નિરાશ્રમ ગયા હતા તમે? હાથ પગ ઉડાડતા હતા, મોટા ભાઈ અંદર પણ ભગવાનને કહેવાનું, તમારા પ્રભાવે જેમ તમારી પૂજા કરતો થયો એમ મારા મા બાપની પણ પૂજા કરતો થયો. બસ આટલું આવી જાય તો તમે યાદ રાખજો, સંપર્કમાંથી તમે શ્રીમાં ચાલ્યા ગયા, સંબંધમાં ચાલ્યા જશો. અને જ્યાં દરેક જગ્યાએ મને એમણે શું આપ્યું, હતું શું એમની પાસે, તો એમણે આપ્યું. આપણે આપણી રીતે બધું ઊભું કર્યું છે. બોલો છો કે નથી બોલતા? મારા મા બાપ તો મને કાંઈ નતા આપીને ગયા, અમે બધું ઊભું કર્યું છે. ભલા માણસ એને ભલે કાંઈ રૂપિયા ન આપ્યા હોય, કપડા ન આપ્યા હોય, દાગીના ન આપ્યા હોય, બંગલા ન આપ્યા હોય, પણ શરીર તને કોણે આપ્યું? કોણે આપ્યું? શરીર ના હોય બંગલો હોત ને બંગલા ને શું કોઈ પીવાનું? શરીર છે તો બધું છે, શરીર નથી તો કાંઈ નથી. તો એ શરીરના માલિક કોણ કહેવાય? મા બાપ. અને તમે એમ કહો એમણે તો અમને પેરેન ઉડે ઘરમાંથી રવાના કર્યા. આવો પરિવારમાં મા બાપ, પરિવારમાં ભાઈ બહેન, પરિવારમાં પતિ પત્ની અને પરિવારમાં દીકરા દીકરી, બસ આ પાંચના સંબંધ જો બરાબર થઈ જાય ને તો હું કહું છું આખી દુનિયા જાય ચક મારવા. પાડોશીની સાથે સંબંધ હોય, ઘરવાળા સાથે સંપર્ક હોય, આ કેટલી મોટી ખાના ખરાબ કહેવાય. સંપર્ક પરિવાર સાથે હોય, બાકી બધા સાથે સંપર્ક હોય. એથી આગળ ધર્મને પામ્યા પછી તો સંબંધ કોની સાથે રાખવાનો? દેવ અને ગુરુની સાથે. એની વાત ક્યારેક પરિવાર કહેવાનું છું.